वंदे गुजरात। Hello dear student, how are you? Fine. I am also fine. Okay student, તમે શાળામાં ભણવા માટે ક્યાં બેસો છો? Yes, very good. તમારા ક્લાસરૂમમાં, એટલે કે તમારા વર્ગખંડમાં બેસો છો, બરાબર ને? તો આજે આપણે એવા જ એક હિતુ નામના છોકરાનો વર્ગખંડ જોવાના છીએ. રેડી? ઓકે, તે પહેલા હું તમને એક એક્ટિવિટી કરાવું છું. તમારે તમારી નોટબુકમાં તમારા વર્ગમાં તમને જે પણ ઓબ્જેક્ટ્સ વસ્તુઓ જોવા મળતી હોય તેને લખવાની છે. તમને જેટલી વસ્તુઓના નામ અંગ્રેજીમાં આવડે એ અંગ્રેજીમાં લખજો, અને ન આવડે તો ગુજરાતીમાં પણ તમે લખી શકો. હું તમને એક મિનિટ આપું છું. ઓકે, રેડી? ચાલો નોટ કાઢો અને તમારે તમારા વર્ગમાં જોવા મળતા ઓબ્જેક્ટ્સ એટલે કે વસ્તુઓના નામ લખવાના છે. સ્ટાર્ટ. ઓકે, લખાઈ ગયું? ફાઇન, તો મને હવે કહો જોઈએ. યસ, પેન્સિલ, વેરી ગુડ. બ્લેકબોર્ડ, વેરી ગુડ. ક્લોક, વેરી નાઇસ. યસ, નોટબુક, ટેબલ, વેરી ગુડ. જુઓ, મેં પણ તમારા માટે અહીં થોડા ચિત્ર બતાવ્યા છે કે જે તમને વર્ગખંડમાં દેખાય છે. ચાલો આપણે એને જોઈએ. આ બધી જ વસ્તુઓ તમે તમારી યાદીમાં લખી હશે. લખી છે ને? વેરી ગુડ.
આજે આપણે જે જોવાના છે તે એક્ટિવિટી 3 એ સી અને ડી જોવાના છે કે જેમાં હિતુસ ક્લાસરૂમ એટલે કે હિતુના વર્ગના વર્ણન આપેલું છે. એનો વર્ગ કેવો છે, એમાં શું શું છે એ બધું આપેલું છે. તો આપણે એ અંગ્રેજીમાં પેસેજ એટલે કે ફકરો જોઈશું. પણ એ ફકરો જોતા પહેલા આપણે એમાં આવતા વર્ડ્સ એટલે કે શબ્દો જોઈએ. ચાલો જોઈએ. ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ તમારો. પિંક વોલ એટલે કે આ પિંક કલરની વોલ છે. બોર્ડ જે વર્ગખંડમાં આપણે વાપરીએ છીએ તે બોર્ડ. વિન્ડો, બેન્ચ, બુલેટિન બોર્ડ. બુલેટિન બોર્ડ એટલે કે જેના પર તમે વર્ગમાં કંઈક કાર્ય કર્યું હોય, ચિત્રો બનાવ્યા હોય, તમારા શિક્ષકે તમને કંઈક કહેવું હોય એ બધું આપણે બુલેટિન બોર્ડ પર મૂકી શકીએ. ચેર, ટેબલ, ડિક્શનરી. આ એક ડિક્શનરી છે. આ ડિક્શનરી પર એવું લખેલું છે ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી. એટલે કે આ ડિક્શનરીની અંદર તમને અંગ્રેજીમાં જે શબ્દ છે એના અંગ્રેજી બીજા કયા અર્થ થાય એ પણ લખેલું હોય અને એને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ એ પણ. જેમ કે ચેર હોય તો ચેરને ગુજરાતીમાં આપણે ખુરશી કહીએ છીએ. તો આ ડિક્શનરીમાં ચેરની સામે તમને ખુરશી લખેલું જોવા મળશે. ચોપસ્ટિક, કપબોર્ડ. તમારા વર્ગમાં પણ કદાચ કપબોર્ડ હશે. ડસ્ટબિન. સ્ટોરી બુક. સ્ટોરી બુકમાં શું હોય? અચ્છા, સ્ટોરી એટલે શું? હા, વેરી ગુડ. તમે સાંભળી છે અલ્લાદીનની, અકબર બિરબલની, બરાબર છે ને? વેરી ગુડ, તમને ખબર છે સ્ટોરી એટલે શું. તે બિગ એન્ડ સ્મોલ. ઘણી વસ્તુઓ બિગ હોય છે અને ઘણી વસ્તુઓ સ્મોલ હોય છે. અહીંયા બેબી એલિફન્ટ સ્મોલ છે. તો હવે તમને વોટ ઇઝ બિગ એન્ડ વોટ ઇઝ સ્મોલ તેનો પણ ખ્યાલ આવી ગયો છે. બે વર્ડ્સ છે અહીંયા, એફ એ આર, ફાર. કે ફાર એટલે શું? જે ગર્લ છે એનાથી એનું પપ્પી ફાર છે. એવી જ રીતના બીજા ચિત્રમાં તમે જુઓ કે જે ગર્લ છે અને એનું પપ્પી છે એ બંને નિયર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને હવે નિયર અને ફાર એનો પણ ખ્યાલ આવી ગયો હશે. ચાલો આપણે હવે આગળ જોઈએ. હિતુસ ક્લાસરૂમના શબ્દો એમાં આ બધી વસ્તુઓ ક્યાં છે તે આપણે જોઈએ. પહેલું છે બોર્ડ. જો એના ક્લાસમાં બોર્ડ ક્યાં મૂકેલું છે, બરાબર છે? જોયું બધાએ. નેક્સ્ટ જોઈએ વોલ. જુઓ કેવી છે વોલ, ક્યાં છે? થર્ડ છે પ્લેટફોર્મ અને ફોર્થ છે વિન્ડો ફ્રેમ્સ. વિન્ડો આપણે જોઈ, પણ વિન્ડોને ફ્રેમ લગાવેલી હોય છે, કવર કરેલી હોય છે એને આપણે વિન્ડો ફ્રેમ્સ કહીએ છીએ. એ પણ આ ચિત્રમાં દેખાય છે. આ જ પેસેજ, આ ચિત્રને વર્ણન આપણે અંગ્રેજીમાં જોવાના છે એટલે તમને આ બતાવું છું. ચાલો આગળ જોઈએ. આ ટેબલ પર એમણે ડિક્શનરી મૂકેલ છે. ટેબલ પર મૂકેલી ડિક્શનરી અને મેં તમને જે બતાવેલ હતી ડિક્શનરી તેમાં તમને કંઈક ફરક લાગ્યો? હા, મારી ડિક્શનરી સાઇઝમાં નાની હતી અને જે આ ટેબલ પર મૂકેલી ડિક્શનરી છે તે સાઇઝમાં મોટી છે. એનાથી પણ નાની એટલે કે પોકેટ ડિક્શનરી પણ આવે છે.
તો એ ડિક્શનરી કેવી હતી એ આપણે જોઈ. હવે આગળ જોઈએ. આ શું છે બોલો તો? મેં તમને સમજાવ્યું છે. વેરી ગુડ. આ બુલેટિન બોર્ડ છે. બુલેટિન બોર્ડ કે જેમાં હિતુના ક્લાસરૂમની વસ્તુઓ જે સ્ટુડન્ટ્સે કરી હશે તેના પિક્ચર્સ લગાવેલા છે. ઓકે, કપબોર્ડ છે બરાબર. વર્ગમાં એમણે કપબોર્ડ મૂક્યો છે. હવે તમે ગેસ કરી શકશો કે કપબોર્ડની અંદર એમણે શું મૂક્યું હશે? યસ, વેરી ગુડ. કપબોર્ડની અંદર એમણે સ્ટોરી બુક મૂકી છે. અને આ બાજુ છેલ્લે જે આપણે જોવાના છે એ ડસ્ટબિન છે. તમારા વર્ગમાં પણ એક ડસ્ટબિન હશે જે આપણે લગભગ બધા જ દરવાજાની પાસે જ રાખીએ છીએ. બીજું છે ડોર અને પિક્ચર્સ. બુલેટિન બોર્ડની અંદર એમણે પિક્ચર્સ મૂક્યા છે. ચેર છે. ચેર પછી જુઓ શું છે? આ ટેબલ છે. મિત્રો, આપણે જોયું, આ બધા જ શબ્દો જોયા. હવે આપણે હિતુસ ક્લાસરૂમનો પેસેજ તે તમારે પેજ નંબર 27 પર છે તે પેસેજ હું વાંચું છું. તમારે બધાએ ધ્યાનથી આ પેસેજ સાંભળવાનો છે. તો તમે એક્ટિવિટી 3A હિતુસ ક્લાસરૂમનો પેસેજ જે છે તે ખોલો. એ પેજ નંબર 27 પર મળશે. એક્ટિવિટી 3A તમારા શિક્ષકની મદદથી વાંચો. હિતુસ ક્લાસરૂમ હું વાંચું છું. લુક એટ હિતુસ ક્લાસરૂમ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. ધ વોલ્સ આર પિંક. ધ બોર્ડ ઇઝ બ્લેક. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. There are two windows in the room. The window frames are brown. The doors are brown too. The floor is clean. The benches are clean too. There is a bulletin board near the window. It is green. There are pictures on it. Hitu is on the first bench. જો બીજો પેરેગ્રાફ છે. There is a platform in the classroom. The teacher's table is on the platform. The chair is near the table. The chair and the table are new.
There is a book on the table. The book is very thick. It is a dictionary. The teacher is near the blackboard. There is a chalk stick in his hand. The chalk stick is white. There is a cupboard near the blackboard. There are story books in the cupboard. There is a dustbin in the classroom. It is near the door. Hitu's classroom is clean and airy. Airy એટલે હવા ઉજાસવાળું, કારણ કે એના ક્લાસરૂમમાં આપણે જોયું કે કેટલી વિન્ડો છે, ટુ વિન્ડો છે અને એક ડોર પણ છે. સ્ટુડન્ટ્સ, મેં પેસેજ વાંચ્યો અને તમે સાંભળ્યો અને તમે પેસેજ જોતા પણ ગયા તમારા ટેક્સ્ટબુકમાં. તો હવે આમાં જ એક્ટિવિટી 3C છે તમારા ટેક્સ્ટમાં, તે કાઢો. હું એ વાંચું છું અને તમને જે ખ્યાલ આવ્યો છે એના આધારે તમારે મને જવાબ આપવાના છે. તો ચાલો આપણે એક્ટિવિટી 3C કરીએ. ઓકે, એક્ટિવિટી 3C, એમાં કાઢી બધાએ? ફાઇન, ચલો. એમાં લખ્યું છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તમારે આ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે અને ટીક પણ કરતા રહેવાનું છે. ચલો આપણે જોઈએ. હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. સ્મોલ હતો કે બિગ હતો? વેરી ગુડ. હિતુસ ક્લાસરૂમ ઇઝ બિગ, એટલે કે આ વિધાન ખોટું છે. ચાલો તમારી ટેક્સ્ટબુકમાં તમે નોંધ કરી લો, ખોટું એટલે કે ફોલ્સ. તમે F પણ લખી શકો અને નિશાની પણ કરી શકો. ચાલો, ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. વેરી ગુડ, ટ્રુ છે. બુલેટિન બોર્ડ ગ્રીન કલરનું જ છે. થર્ડ, કર્યું તમે ટીક? ઓકે, થર્ડ, ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. ટેબલ પર જે બુક હતી તે ઇંગ્લિશ બુક હતી? ના, બરાબર છે. શું હતું એ? ડિક્શનરી હતી. વેરી ગુડ, એટલે કે આ સ્ટેટમેન્ટ, આ વિધાન ફોલ્સ છે. કરી દો નિશાની. ચાલો ફોર્થ જોઈએ. ધેર આર ટુ ડસ્ટબિન્સ ઇન ધ ક્લાસ. હાઉ મેની ડસ્ટબિન્સ આર ધેર? કેટલી હતી? યસ, વન ઓનલી. સો આ સ્ટેટમેન્ટ પણ કેવું છે? ફોલ્સ છે. ઓકે, તમારી ટેક્સ્ટબુકમાં તમે નિશાની કરી દો. ફિફ્થ, ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ. ક્યાં હતા પિક્ચર્સ? યસ, બુલેટિન બોર્ડ પર હતા. એટલે કે આ સ્ટેટમેન્ટ, વિધાન ફોલ્સ છે. ટિક કરી. ચાલો નેક્સ્ટ. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ.
વેરી ગુડ, ટ્રુ છે એટલે કે સાચું છે. ચલો સેવન્થ, હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. ફર્સ્ટ બેન્ચ પર છે હિતુ. યસ, ટિક કરી લો. એટ જોઈએ, ધ સીલિંગ ઇઝ પિંક. પિંક કલર નું શું હતું, વોલ હતી કે સીલિંગ હતી? વોલ હતી. અને સીલિંગ કયા કલર ની હતી? વ્હાઇટ. વેરી ગુડ. એટલે કે આ સ્ટેટમેન્ટ વિધાન ફોલ્સ છે. નાઇન્થ સ્ટેટમેન્ટ શું છે? ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. સાચું છે? યસ, એનો વર્ગ આખો જ ક્લીન હતો. અને તમારા બધાનો વર્ગ પણ એટલે કે ક્લાસરૂમ પણ ક્લીન જ છે, બરાબર ને? યસ, વી શુડ કીપ અવર ક્લાસરૂમ ક્લીન. આપણે બધાએ હંમેશા આપણો ક્લાસરૂમ ક્લીન જ રાખવો જોઈએ. ચાલો નેક્સ્ટ જોઈએ, ટેન્થ. There is a dictionary on the table. આ તો તમને બધાને જ ખબર છે. યસ, આ સ્ટેટમેન્ટ ટ્રુ છે. એટલે કે તમે ટી પણ લખી શકો અને તમે ખરાની નિશાની પણ કરી શકો. સ્ટુડન્ટ્સ, તમે પેસેજના આધારે હિતુસ ક્લાસરૂમની જે વસ્તુઓ છે તે સ્ટેટમેન્ટ ખરું હતું કે ખોટું હતું, એટલે કે સ્ટેટમેન્ટ ટ્રુ હતું કે ફોલ્સ હતું તે જણાવ્યું. હવે આપણે એક્ટિવિટી 3D કરવાના છે. એમાં થોડા પ્રશ્નના જવાબ આપણે આપવાના છે. તમે ચિંતા નહીં કરો, આપણે સાથે મળીને આપવાના છે. રેડી? એક્ટિવિટી 3D, ફકરાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. ચાલો આપણે જોઈએ, પહેલો ક્વેશ્ચન શું છે. વેર ઇઝ હિતુ? હિતુ ક્યાં છે? યસ, હિતુ ઇઝ ઇન હિઝ ક્લાસરૂમ. ક્યાં છે હિતુ? હિતુ ઇઝ ઇન હિઝ ક્લાસરૂમ. સ્ટુડન્ટ્સ, હું તમને થોડો સમય આપું છું. તમે તમારી ટેક્સ્ટ બુકમાં આ આન્સરને કોપી કરીને લખી લો. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. વેર ઇઝ ધ ડસ્ટબીન? વેર ઇઝ ધ ડસ્ટબીન? ચાલો જોઈએ, ક્યાં હતી ડસ્ટબીન? ચલો બતાવો, ડસ્ટબીન ક્યાં છે, કોની નજીક છે? વેરી ગુડ. ધ ડસ્ટબીન ઇઝ નિયર ધ ડોર ઇન ધ ક્લાસરૂમ. ચાલો થર્ડ જોઈએ. વેર ઇઝ
ધ બુલેટિન બોર્ડ. ચલો જુઓ ક્યાં છે બુલેટિન બોર્ડ, દેખાય છે? યસ, બુલેટિન બોર્ડ. ચલો તો શું આન્સર આવશે? ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. વોટ કલર ઇઝ ઇટ? એમાં બે પ્રશ્ન આપ્યા છે. થર્ડમાં બીજો પ્રશ્ન જે આપ્યો છે તે છે વોટ કલર ઇઝ ઇટ. ઇટ એટલે અહીં બુલેટિન બોર્ડની જ વાત કરવામાં આવી છે. તો કયો કલર હતો બુલેટિન બોર્ડનો? ઇટ ઇઝ ગ્રીન. ફોર્થ જોઈએ, વોટ ઇઝ ધેર ઇન ધ કપબોર્ડ? શું પૂછ્યું છે? વોટ ઇઝ ધેર ઇન ધ કપબોર્ડ? આપણા બધાની, તમારી ને મારી ફેવરિટ વસ્તુ કપબોર્ડમાં છે, બરાબર ને? યસ. જુઓ કપબોર્ડમાં શું છે? સ્ટોરી બુક છે. તો આપણે કેવી રીતે લખીશું આન્સર? ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ. ફિફ્થ, ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? અને પ્લેટફોર્મ કહેવાય એ તો તમને ખબર જ પડી ને, ટીનાના ક્લાસમાં પ્લેટફોર્મ છે. તો કેવી રીતે લખે છે, લખશે ટીના? યસ, ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન માય ક્લાસ. અને મેહુલની જેમ જેના જેના વર્ગમાં પ્લેટફોર્મ નહીં હશે તે આવી રીતે જવાબ લખશે, નો, દેર ઇઝ નોટ અ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. સ્ટુડન્ટ્સ, આજે આપણે હિતુના વર્ગની મુલાકાત લીધી. એના વર્ગમાં શું શું હતું એ જોયું. એને આધારે ખરા અને ખોટા વિધાનો પણ જોયા અને પ્રશ્નોના જવાબ પણ લખ્યા. હવે આ જ કાર્ય તમારે તમારા શિક્ષકની મદદથી કરવાનું છે, પણ તમારે તમારા વર્ગખંડનું વર્ણન કરવાનું છે, બરાબર છે? તો શિક્ષક મિત્રોને પણ વિનંતી છે કે ક્લાસરૂમનું વર્ણન કરવામાં વિદ્યાર્થીઓને મદદરૂપ થાય અને વિદ્યાર્થીઓ ક્લાસરૂમનું વર્ણન કરે. ઓકે, ચાલો ફરી મળીશું. બાય બાય.